બહેનો, સમગ્ર વિશ્વમાં એક બાબતની ચર્ચા છે કે ભારત વિશ્વનો સૌથી યુવા દેશ, ભારતની કુલ સંખ્યાના 65% કરતા વધારે નાગરિકો યુવાન છે. તમે સમગ્ર યુરોપનો પ્રવાસ કરો તો વયોવૃદ્ધ તપોવૃદ્ધ લોકોની હાવમાળા જોવા મળે, અને યુવાન હોય તો શોધવો પડે. દરેકના જીવનમાં આ ચક્ર આવતું હોય છે. ભારત આજે યુવા છે, એક સમય એવો આવશે કે જ્યારે ભારત સૌથી વૃદ્ધ દેશ પણ હોઈ શકે. પરંતુ આ અવસર જ્યારે જ્યારે આવે ત્યારે એ અવસરનો ઉપયોગ કેમ કરવો એનું મહત્વ હોય. જો આજથી 25 વર્ષ પહેલા યા 30 વર્ષ પહેલા જો કોઈએ દીર્ઘ દ્રષ્ટિથી આયોજન કર્યું હોત કે 2010-11 બારના ગાળામાં યુવા ભારતની અંદર આટલા યુવાનો હશે અને એમની શક્તિનો આવો આવો ઉપયોગ કરી શકાશે, એવું જો આયોજન 25 વર્ષ 30 વર્ષ પહેલા થયું હોત તો આજની આખે આખી યુવા પેઢી માત્ર હિન્દુસ્તાનની પ્રગતિનું કારણ નહીં, સમગ્ર વિશ્વની શક્તિનું કારણ બન્યું હોત. પણ કમનસીબે એ વખતે જે થવું જોઈએ તે ન થયું. શું આપણે રાહ જોઈને બેઠું? જો વિશ્વ એક સ્પર્ધાની અંદર દોડ કરતું હોય, 21મી સદી હિન્દુસ્તાનની સદી બને એ આપણું સ્વપ્ન હોય, અને વૈશ્વિક અર્થવ્યવસ્થાએ બધા જ કારોબારના રૂપરંગ બદલી નાખ્યા હોય, ત્યારે ભારતે નવી દ્રષ્ટિ, નવું આયોજન એની સાથે આગળ ધપવું પડે. અને તેથી ગુજરાતે આ આખો દસકો યુવા શક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને એક એવો મજબૂત પાયો બનાવવાનો પ્રયાસ આદર્યો છે કે જેના કારણે ગુજરાતની યુવા શક્તિ આવનારા દિવસોમાં ન માત્ર હિન્દુસ્તાનની પરંતુ વૈશ્વિક શક્તિ બનીને સમગ્ર વિશ્વમાં ગુજરાતીપણાનો અહેસાસ કરાવે એવો આપણે પ્રયાસ આપ્યો. અને પ્રયાસના મૂળમાં છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. આપણા માનવીય સંસાધનોનો વિકાસ કેવી રીતે થાય, આપણા માનવીય સંસાધનોની શક્તિ એને જો એક એસેટ માનીએ તો વિશ્વમાં આપણે શું ન કરી શકીએ. અને તેથી ગુજરાતે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને એનું પરિણામ એ છે કે 40 વર્ષમાં ગુજરાતમાં મેડિકલ કોલેજો જેટલી થઈ હશે એના કરતા 3 ગણી આ 10 વર્ષમાં થઈ. એકવીસમી સદીના પ્રારંભમાં ગુજરાત એન્જિનિયરિંગના ક્ષેત્રે માત્ર 13,000 બેઠકો અભ્યાસ માટે હતી, માત્ર 13,000 બેઠકો. આજે આંકડો
90,000 કરતા વધારે પહોંચ્યો 10 જ વર્ષમાં. એક સમય એવો હતો કે ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન લેવા માટે, એન્જિનિયરિંગમાં ભણવા માટે ગુજરાત બહાર કા મહારાષ્ટ્ર હોય કા કર્ણાટક હોય, લાખો રૂપિયાના દાન આપીને એડમિશન લેવા પડતા હતા. એમાં ખાસ કરીને ડોક્ટર મા બાપના છોકરા, જેમને ચિંતા રહે કે પાછળથી કોણ સંભાળશે, એમના માટે અનિવાર્ય હોય છોકરો ડોક્ટર બને. આ બિચારાનો મેળ ન પડ્યો હોય, પણ બાપા કમાયેલા હોય તો ઢગલો ત્યાં નાખી દે, ડોક્ટરનું સર્ટિફિકેટ લઈ આવે. આપ કલ્પના કરી શકો છો કે વર્ષે કેટલા અબજ રૂપિયા ગુજરાતની બહાર ફલવાતા હતા. એક જ કારણ, આયોજન નહીં, વ્યવસ્થાઓ નહીં, અને આ તણાવ પર જિંદગી જીવવી પડી. મા બાપને પૈસા તો આપે, પણ ચિંતા રહે કે છોકરો જેવો મોકલ્યો તેવો પાછો આવશે કે નહીં આવે, કંઈક નવું શીખીને આવશે તો શું થશે. આ દરેક મા બાપની ચિંતા હોય છે. કોઈએ કદાચ હિસાબ નહીં લગાવ્યો હોય કે ગુજરાત સરકારના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના આયોજનને કારણે ગુજરાતનો અબજો રૂપિયા દાન તરીકે આપવા પડતા હતા અટકી ગયા, અને ગુજરાતની પોતાની શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ યાત્રા આરંભાઈ. મને યાદ છે જયારે મેં આ સિવિલ હોસ્પિટલના કેમ્પસને, આટલા બધા વર્ષો થઈ ગયા આગળ ભેગળ ચાલતું હતું, ત્યારે મને વિચાર આવ્યો કે આમૂલ ચૂલ હવે કેમ બધું બદલીએ નહીં આપણે. અને એના માટેની જયારે મારી મિટિંગ થઈ ત્યારે પહેલું જે પ્રેઝન્ટેશન થયું હતું અમારા આર્કિટેક્ચર્સ અને અમારા ઓફિસર્સને, ડરતા ડરતા સાહેબ લગભગ 250 કરોડ રૂપિયા જેવી માતબર ખર્ચો થશે એવું એનું પ્રેઝન્ટેશન હતું. મેં પૂછ્યું ભાઈ, જે કેમ્પસમાં સરેરાશ 20,000 લોકો રોજ આવતા હોય જતા હોય, એટલે એક ગામ કહેવાય, સિવિલ હોસ્પિટલ એક ગામ, એને આપણે આધુનિક કેમ ના કરાવી શકીએ. અને મને યાદ છે કે મેં લીધેલ પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું. મેં જો આવું નહીં, તમે જરા નવો વિચાર કરીને આવો, મારા મનમાં જે વિચારો હતા તમે મૂક્યા હતા, અને એ પ્લાન બન્યો 1,000 કરોડ રૂપિયા. મિત્રો, એક સમય હતો ગુજરાતમાં મોટું વિચારવાની હિંમત પણ નહોતી, કરવાની વાત તો જવા દો. અને 1,000 કરોડ રૂપિયાના માતબર ખર્ચે જે ગરીબ માણસ સાથે જોડાયેલી સિવિલ હોસ્પિટલ છે, અહીં ઊભી થનારી પ્રત્યેક સુવિધા ગરીબ માનવી માટેની છે, એને આપણે પ્રાથમિકતા આપી અને પૂર ઝડપે તમે આજે સિવિલમાં આંટો મારો, દરેક ખૂણામાં કેમ કે કામ ચાલી રહ્યું છે. અને ખૂબ વેળાસર આખું સિવિલ હોસ્પિટલનું કેમ્પસ, એની બધી જ વ્યવસ્થાઓ એને અત્યંત આધુનિક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અને એ વખતે આ વિચાર આવ્યો કે જે નોટ્સ નક્કી કરવામાં આવ્યા છે મેડિકલ એજ્યુકેશનના, એ બધાનું પાલન કરી શકતા હોઈએ આપણે, તો શા માટે એક જ કેમ્પસમાં વધારે કોલેજો ના હોય. અને વિચારમાંથી આ કોલેજનો જન્મ થયો છે. હજુ વધુ કોલેજો જન્મ થવાનો છે, અને આ એટલા માટે કરી રહ્યા છીએ, માત્ર સિવિલ હોસ્પિટલ નહીં, આપણી મથામણ છે ગુજરાતના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય.
દરેક જિલ્લા આરોગ્ય સેવા સસ્તી પણ ત્યારે થશે કે જ્યારે ડોક્ટરોની ઉપલબ્ધિ પણ વિપુલ માત્રામાં હશે. આજે આપણી પાસે કુલ જનસંખ્યાની તુલનામાં જે ડોક્ટરો છે એના કરતા ડોક્ટરોની સંખ્યા મારે ડબલ કરવી છે, જેથી કરીને ગામડાના માનવીને પણ આરોગ્યની સેવા સહજ રીતે ઉપલબ્ધ થાય અને એનો લાભ આ રાજ્યની યુવા શક્તિને મળવાનો છે. કોઈ કલ્પના કરી શકે કે દાહોદ જિલ્લા જેવા સ્થાન પર નર્સિંગની કોલેજ તો વિચારી શકે? આજે ચલાવીએ છીએ, આખી દુનિયાને લાખોની સંખ્યામાં નર્સિંગ માટેની આવશ્યકતા છે. હવે જો આપણે આટલા બધા યુવા શક્તિવાળા હોઈએ તો આખી દુનિયામાં નર્સિંગ ક્ષેત્રે સેવા આપનાર લોકોને એક્સપોર્ટ કેમ ના કરી દે અને એ પણ ઇકોનોમી જનરેટ કરવા માટેનું કારણ બની શકે છે. તો એ સુદીર્ઘ વિચાર સાથે સમગ્ર હેલ્થ સેક્ટરને એનું સશક્તિકરણ કરવું, એનું આધુનિકરણ કરવું અને એને ઉપયોગિતાના ઢાંચામાં ઢાળવું અને ઉપયોગિતાનું લક્ષ્ય કરવું તો ગરીબમાં ગરીબ છેવાડાનો માનવી એને સહજ સરળ સસ્તી આરોગ્ય સેવા ઉપલબ્ધ હોય એની પૂર્તિ માટેનો આ પ્રયાસ, એના ભાગરૂપે ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેડિકલ બંને ક્ષેત્રોમાં આપણે હરણફાળ કરી રહ્યા છીએ. મિત્રો, એવા નિશ્ચિત છે કે વિકાસ જે રીતે થયો છે એમાં ટેકનોલોજીનું મહાત્મ્ય વધવાનું છે. ઇવન મેડિકલ સાયન્સમાં પણ ખૂબ મોટા પાયામાં ટેકનિકલ સ્ટાફની જરૂરિયાત વધતી જવાની છે. મેડિકલ ફિલ્ડ સેપરેટ અને ટેકનિકલ ફિલ્ડ સેપરેટ જમાનો પૂરો થઈ જવાનો છે, બંને સાથે સાથે ચાલેલી સ્થિતિ આવવાની છે. એને ધ્યાને રાખીને વ્યવસ્થાઓ કેમ થાય એ રીતે કેટલીક બાબતો છે કે જે બદલાતા જતા યુગના વિજ્ઞાનો છે. ચાહે સ્ટેમ સેલની વાત હોય જેના વિકાસ દ્વારા આરોગ્યની સેવાઓ આખો નવો રંગરૂપ આવવાનું છે, ઉપચાર માટેની પદ્ધતિઓમાં નવો ઓપ અને નવો ઓર આવવાનો છે, એવી વિધાનનો વિકાસ કેવી રીતે થાય, લાઈફ સાયન્સ સાથે જેનેટિક સાયન્સ કેવી રીતે વિકસાવી શકીએ એની દિશામાં રાજ્ય આગળ વધવા માંગે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડેલ પર આગળ વધવા માંગે છે. વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય એ ગુજરાતમાં લાવવા માટેની આપણી મથામણ છે, એ દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ અને એનો લાભ માત્ર ગુજરાતને નહીં સમગ્ર હિન્દુસ્તાનને મળશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને આપણે એના માધ્યમથી પ્રગતિની નવી નવી ઊંચાઈઓને પાર કરતા રહીશું, એ દિશામાં આપણે પ્રયાસ કરીએ. એવી બીજી એક સંભાવના પડી છે કે વિશ્વના સમૃદ્ધ દેશોમાં આરોગ્યની સેવાઓ સૌથી મોંઘી છે. જેટલો દેશ વધારે સમૃદ્ધ એટલી આરોગ્યની સેવાઓ વધારે મોંઘી એવી સ્થિતિ છે. એટલું જ નહીં, અમુક પ્રકારના ઓપરેશન હોય ત્યારે 6-6 મહિના સુધી ડેટ ન મળે, કારણ ફેસિલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરાવીને એને ટ્રીટમેન્ટ જોઈતી હોય તેને રાહ જોવી પડે. આપણી પાસે આ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવનાઓ પુષ્કળ છે, હેલ્થ ઉન્નયન માટેની સંભાવનાઓ ખૂબ છે. એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય, એના માટે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ થાય,
અને બંનેના સંયુક્ત પ્રયાસથી આર્થિક ઉપાર્જન એનું પણ એક નવું ક્ષેત્ર વિકસે. વિશ્વમાં લોકોને પૈસા ખર્ચવા છે, આપણે જો સુવિધા આપીએ તો લોકો અહીંયા આવીને ખર્ચવા તૈયાર છે, તો સ્વાભાવિક રીતે હેલ્થ સેક્ટરમાં ગરીબ માનવીને કોમ્પન્સેટ કરવા માટે કામ આવવાનું છે. એક પ્રકારની ઇન્કમ ક્રોસ સબસિડીનું કારણ બનવાની છે અને પરિણામે ભારતના ગરીબ માનવીને આરોગ્યની સેવાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ થાય એની પૂરી પોટેન્શિયલ પૂરી તાકાત એમાં પડેલી છે અને દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. આ કામનો જયારે વિકાસ કરવાની વાત હતી, આ એક જવાબદારી નવી ઉભી કરવાની કલ્પના હતી, ત્યારે મેં એક વાર પંકજભાઈને બોલાવ્યો, એમની સાથે વાત કરી. પંકજભાઈ આ જવાબદારી લેવા તૈયાર ન હતા. મને ટાઈમ મળે નહીં, હું ક્યાં મળી આ બધામાં પડું. મેં કહું, મેં ક્યાં તમારી પાસે ટાઈમ માંગ્યો છે? નહીં પણ તમે મને કામ થોડું મારે કરવું પડે. ફરી આવી ફરી કઈ જવું ચાલતું હતું. હું પંકજભાઈના વિદ્યાર્થી કાળથી ઓળખું છું એટલે મારી ધીરજ પૂરી હતી કે પંકજભાઈ હા પાડે પછી જ જવાબદારી સોંપવી, અને એક વાર પંકજભાઈ હા પાડે પછી મારે કોઈ ચિંતા નહીં. અને આજે હું કહી શકું કે હું પંકજભાઈને ઓળખવામાં સાચો પડ્યો. દાન ઉઘરાવવાનું હતું. મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે કે પંકજભાઈએ એક પણ વખત સીએમ નો કે સીએમ ઓફિસ ના નામનો ઉપયોગ સુદ્ધા કર્યો નથી. આ નાની બાબત નથી મિત્રો, એમણે બધાને ગયા સમય અને ભિક્ષુક તરીકેની ભૂમિકા અદા કરી અને બધાને કહેવું આ કામ છે આપણે કરવાનું છે, તમારે એમાં યોગદાન કરવાનું છે અને બધા સહયોગ આપતા ગયા. ઘણી વાર તો કદાચ અમે જાયડેસના લોકો ફરિયાદ કરશે કે અમારા પંકજભાઈને પાછા આપો. પણ મિત્રો, સમાજની અંદર શક્તિ પડી છે, આ સરકારનો ધ્યેય છે, આ સત્શક્તિને જોડવાનો, સૌની શક્તિ કામે લાગે અને આપણે બધા સાથે મળીને આ રાજ્યની પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. હેલ્થ સેક્ટરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોડેલ મિત્રો સમગ્ર દેશમાં એના બાબતમાં હજુ ચર્ચા ચાલે છે. મને યાદ છે, હું જ્યારે જ્યારે પ્લાનિંગ કમિશનની મિટિંગમાં ગયો છું ત્યારે પ્લાનિંગ કમિશન મારી પાસે એક બાબતનો આગ્રહ હંમેશા રાખે છે કે નર્મદાભાઈ, ગુજરાતનું પીપીપી મોડેલનું કોઈ નવું બાબત હોય તો અમારી કાને મૂકતા જાય. કારણ કે એમના મનમાં હંમેશા રહે છે કે પીપીપી મોડેલને કેવી રીતે લડાય. દાખલા તરીકે આપણે ગરીબ માતાઓ, આપણે ત્યાં પ્રસૂતિમાં માતા પણ મૃત્યુ પામે, બાળક પણ મૃત્યુ પામે અને બહુ બહુ આપણે એમ કહીએ ભાઈ ભગવાનની ઈચ્છા. આપણા દેશમાં એનએમઆર ને આઈએમઆર માટે વર્ષોથી ચિંતા સતાવે, ગરીબ પ્રતિનિધિ રાષ્ટ્રપતિ સુધી બધાએ જરૂર હોય આનું કંઈક કરવું પડે પણ કોઈને સૂચતું નહોતું. ગુજરાતે ચિરંજીવ સ્કીમ કરી. આ ચિરંજીવ સ્કીમને કારણે આદિવાસી જિલ્લાઓમાં પણ આજે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી, પહેલા એક સમય હતો કે પ્રસૂતા માતાની ડિલિવરી હોસ્પિટલમાં થાય એ માંડ 40%, 45%, 50%ની આસપાસ રહેતું હતું અને ઘરે ડિલિવરી થાય એમ કાળજી ન લેવાના કારણે બાળક મરે કે મા મરે એવા દશા હતી. આપણી ચિરંજીવ યોજના જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એ ઉત્તમ મોડેલ છે અને એનું પરિણામ એ છે કે આજે એવરેજ 85-90% ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થાય છે અને એનો લાભ ગરીબ બહેનોને મળે છે, તદ્દન સંભાળ બહેનોને એનો લાભ મળે છે.
હજારોની સંખ્યામાં જે બાળકો જીવ્યા ન હોય તે જીવી ગયા છે, મૃત્યુદર ઘટાડી શક્યા છે. સેંકડોની સંખ્યામાં માતાઓ મૃત્યુ પામી હોત એને બચાવી શકે. અને એમાં એક લાભ મળ્યો 108 નો. 108 ને કારણે ગામડામાં ઘણી વાર સુધાર દૂર સુદૂર જંગલોમાં પ્રસૂતા માને પીડા ઉપરે તો ગામના લોકો ખાટલાની અંદર સુવાડીને દોડતા હોય કોઈ મોટા મગજ પર લઈ જવા માટે. ઘણી વાર રસ્તામાં એ ગુજરી જાય. આજે ગામડાનો માણસ પણ 108 લગાવે તો પૂ 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 કરતા મોદી હાજર. હજારોની સંખ્યામાં પ્રસૂતિ 108 માં થઈ ગઈ છે માં બાપ, અને એમની જિંદગી બચી ગઈ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું સક્સેસફુલ મોડેલ અનેક ક્ષેત્રોમાં આપણે સફળતાપૂર્વક પાર કર્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતના હેલ્થ સેક્ટરની અંદર વધુને વધુ સંખ્યામાં લોકોને આપણે જોડવા માંગીએ છીએ, આપણી આરોગ્ય સેવાઓ સુધારવા માંગીએ છીએ, આપણી આરોગ્ય સેવાઓ પ્રજા લક્ષી બને, સામાન્ય માનવીને સુખકર બને એ દિશામાં કરી રહ્યા છે. અને ગુજરાતમાં તો વર્ષોથી દર્દીની સેવા કરવી એ સમાજની અંદર સદગુણ વૃત્તિનો એક સ્વાભાવિક પ્રયાસ રહ્યો છે. અહીં સિવિલ હોસ્પિટલની આસપાસ અનેક લોકોના એવા રસોડા ચાલે છે કે જે દર્દીના સગાઓને નોમિનલ ચાર્જથી ખાવાનું પહોંચાડે છે. હવે આ પણ હેલ્થ સેક્ટરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનું મોડેલ છે, જેમાં સરકાર ક્યાંય નથી, સમાજે પોતે ઊભું કરેલું છે. અને આ સમાજની શક્તિ હોય છે, એ શક્તિને જોડવાનું કામ આ રાજ્ય સરકાર કરી રહી છે. પંકજભાઈ અને દાતાશ્રી મિત્રો અને બીજા સૌએ જેમણે યોગદાન આપ્યું એના કારણે સિવિલના કેમ્પસમાં જ એક નવું નજરાણું આપણે ગુજરાતની યુવા શક્તિને આપી શક્યા છીએ. અને આ યુવા શક્તિ આવનારા દિવસોમાં ગુજરાતનું સશક્તિકરણના કામમાં એક શક્તિશાળી ફોર્સ બનશે એવો પૂરો વિશ્વાસ છે. મીડિયાના મિત્રોએ આરોગ્યના ક્ષેત્રમાં આટલો બધો રસ લીધો, આટલી મોટી સંખ્યામાં આવ્યા, આ પણ એક બહુ જ મોટી ઘટના છે. હું સામાન્ય રીતે આમ કામ કરતો નથી, પણ આજે ખાસ આભાર માનું છું. અને હું આશા કરું છું કે આરોગ્યના ક્ષેત્રની ગુજરાતની સેવાની વાત શક્ય હોય તો ગુજરાત અને ગુજરાત બહાર બધાને પહોંચાડશે. ધન્યવાદ.